બનવા આવી ગઈ છે અને હવે એક બાકી છે ને આ ગોળવાનું પાણી ઉકળી ગયું છે અને દાળ બફાઈ ગઈ છે આ રોટલી બની જાય એટલે આપણે દાળ વઘારશું અને મીઠી સેવ બનાવશું મૂકી દીધું છે અને મસાલા નાખી દેશું સૂકા રાઈ જીરું સૂકી મેથી મરચું તમાક પત્રી નાખી દીધું છે અને રોટલી તૈયાર થઈ ગઈ છે અને દાળ તૈયાર થઈ ગઈ છે તો પ્લીઝ મારો બ્લોગ કેવો લાગ્યો તમે વિડીયો જોઈને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા એક લાઇક ને સબસ્ક્રાઈબથી અમારું મનોબળ વધે છે અને એક પ્રેરણા મળે છે આગળ વધુ સારો બ્લોગ બનાવવાનો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં.